गुड नून एवरीवन। सो अपने जयरे बीएससी प्रेक्टिकल सेमेस्टर वन स्टार्ट थिया त्यारे स्टार्टिंग में जोया था ऑर्गेनिकना प्रेक्टिकल, ए ऑर्गेनिक स्पोर्टिंगना प्रेक्टिकल त्रण आपणे जोई लीधा। ए पछी आपणे कम्प्लीट कर्या वॉल्यूमेट्रिकना चार प्रेक्टिकल। कालना लास्ट लेक्चर में तमे लोकोए चौथो अने लास्ट जे वॉल्यूमेट्रिक बाकी प्रेक्टिकल हतो एना विषे जोई लीधुं। अने आई होप के तमने लोकोने आइडिया आवी गयो होय कि वॉल्यूमेट्रिक टाइट्रेशन कई रीते करवा, कैलक्युलेशन कई मुजब करवी, अने मैं तमने जे आप्युं छे कि जर्नल में कई रीतना लखवा ए तमने समझाई गयो हशे। हवे आपणे फरीवार आपणा जे ओएस एटले के ऑर्गेनिक स्पोर्टिंगना प्रेक्टिकल बाकी छे त्यां आवी जाईए। तो आपणा ऑर्गेनिक स्पोर्टिंगना आजनो प्रेक्टिकल छे चौथो। हवे आजनो आपणो पदार्थ तमे लोको जोई शको छो कि आजनो आपणो पदार्थ छे, तो एनी पहेला प्राइमरी टेस्ट थी आपणे शुरुआत करशुं। तो फर्स्ट ऑफ ऑल आवशे कि आपणो पहेला हेतु। हेतु छे કે આપેલ અજ્ઞાત કાર્બનિક પદાર્થનું ગુણાત્મક પૃથ્થકરણ કરવું આપણો હેતુ થશે। હેતુ પછી વાત આવશે આપણી પ્રાઇમરી કસોટીઓની। તો કે પ્રાઇમરી કસોટીમાં આપણે ટેબલ એક બનાવશું, ક્રમ, કસોટી, અવલોકન અને અનુમાન। એ મુજબ જોઈએ તો પહેલી આપણી ટેસ્ટ આવે કે સ્થિતિ। હવે આપણો પદાર્થ છે એની સ્થિતિ, તો કે સ્થિતિ બે પ્રકારની હોય, ઘન અને પ્રવાહી। વાયુ જે વેપર ફોર્મમાં હશે એનો આપણે પ્રેક્ટિકલ કરી શકવાના નથી। એટલે કે આપણા પદાર્થની સ્થિતિ કઈ છે, તો કે આપણે જોઈ શકીએ છીએ આપણા પદાર્થની સ્થિતિ અત્યારે આપણને ઘન સ્વરૂપમાં દેખાય છે। આજનો આપણો કમ્પાઉન્ડ છે સોલિડ ફોર્મમાં। તો આપણે અવલોકનમાં લખશું કે ઘન, પછી અનુમાન, તો કે અનુમાનમાં તમે લખી શકો એસિડ, ફિનોલ, એમાઇડ, એમાઇન, એનિલાઇડ, કાર્બોહાઇડ્રેટ, હાઇડ્રોકાર્બન વગેરે છે એ હાજર હોઈ શકે। આ વાત થઈ ગઈ સ્થિતિની। પ્રવાહી તો સ્થિતિ છે ને, એટલે એના વિશે આપણે કંઈ લખવાનું રહેશે નહીં। નેક્સ્ટ, તો કે એનો રંગ, બીજી આપણી કસોટી આવે તો કે એનો રંગ। હવે આપણને રંગ, આનો રંગ જોઈએ તો કંઈ રંગવિહીન, રંગવિહીન નથી, સફેદ કોઈ રંગ કહેવાય નહીં, નથી આનો ગુલાબી, નથી પીળો, નથી લીલો, એવો કોઈ ટાઈપનો રંગ છે નહીં। તો આ છે આપણો રંગવિહીન અથવા તો સફેદ પદાર્થ। હવે સફેદ પદાર્થ છે એટલે એની સામે અનુમાનમાં આવશે એસિડ, કાર્બોહાઇડ્રેટ, ફિનોલ, હાઇડ્રોકાર્બન, એમાઇડ, એનિલાઇડ, એમાઇન વગેરે ક્રિયાશીલ સમૂહ છે એ હાજર હોઈ શકે એમ આપણે કહી શકીએ। વાત થઈ ગઈ સ્થિતિ અને રંગની સ્થિતિ ઘન હતી, રંગ છે એ સફેદ અથવા તો રંગવિહીન। હવે વાત આવે કે વાસ, આપણો પદાર્થ છે એની આપણે વાસ જોવાની છે। તો આ પદાર્થ આપણે થોડોક આમ આપણા નાખતી છે એ થોડી દૂર રાખી અને આની સ્મેલ લેવાની રહી, તો આ પદાર્થની મને સ્મેલ આવે છે। હવે તમને અલગ અલગ પ્રકારની વાસ આપી છે, મને આની વાસ આવે છે કે ડામરની ગોળી જેવી, આપણે જે ડામરની ગોળી હોય છે, અથવા તો આપણે લોકો ફિનોલિક સ્મેલ ટાઈપની નહીં પણ ડામરની ગોળી જેવી, એટલે આપણે એની સામે અનુમાન લખશું કે એરોમેટિક હાઇડ્રોકાર્બન છે એ હાજર હોય, એરોમેટિક હાઇડ્રોકાર્બન હાજર હોઈ શકે। આ વાત થઈ ગઈ એની વાસની। જો તમે પ્રેક્ટિકલ કરો ને તમને કોઈ પણ પ્રકારની સ્મેલ છે એ આવે નહીં, તો આપણે લખી શકીએ વાસ વિહીન, પરંતુ આમાં છે મને ડામરની ગોળી જેવી વાસ આવે છે, એટલે હું લખીશ આમાં કે ડામરની ગોળી જેવી વાસ, અને અનુમાનમાં આવશે કે એરોમેટિક હાઇડ્રોકાર્બન હાજર હોઈ શકે। આપણે પ્રાઇમરી ટેસ્ટ કરીએ છીએ એટલે આપણે દર્શાવશું કે હાજર હોઈ શકે, આપણે હજી કન્ફર્મ ટેસ્ટ કર્યો નથી એટલે આપણે લખી શકીએ કે હાજર હોઈ શકે। તો આ થઈ ગઈ આપણી ત્રણ પહેલી ટેસ્ટ। હવે પછીની નેક્સ્ટ ટેસ્ટ આવે છે કે પોર્સેલિનના ટુકડા ઉપર ગરમ કરતા, તો એના માટે આપણે જરૂર પડશે બર્નર ગરમ શરૂ કરવાની। તો આપણે બર્નરને ઓન કરી દઈશું, બર્નર ઓન કરો ત્યારે આપણે પદાર્થ બર્નરથી દૂર રાખવાનું યાદ રાખવું। આપણું બર્નર આપણે ઓન કરી દીધું છે, હવે આપણે કરવાનું છે પોર્સેલિન પીસ ઉપર ગરમ। તો આપણે આ એક લેશું પોર્સેલિન પીસ જેને આપણે વોશ કરી અને ક્લીન કરેલો છે, એના ઉપર આપણે પદાર્થ નાખવાનો છે। હવે ગરમ કરવાનું છે એટલે આપણે યુઝ કરશું ફોર્સેપ એટલે કે ચીપિયાનો, એના ઉપર આપણે થોડોક એડ કરશું આપણો કાર્બનિક પદાર્થ। આ પદાર્થ એડ કર્યો ને હવે આપણે આને ગરમ કરશું। આપણે ગરમ કરીએ ત્યારે જોઈએ છીએ કે આપણો પદાર્થ જે સળગે છે એની કેવી ફ્લેમ મળે છે। જો જે પદાર્થ સળગે છે એના એકદમ
મેષવાળી આપણને ફ્લેમ મળે છે, આ દેખાય છે આપણને ફ્લેમ, તો એ કેવી છે? તો કે મેષવાળી, એટલે કે આપણે પદાર્થને જ્યારે પોર્સેલિન પીસ ઉપર ગરમ કર્યો એટલે આપણને મેષવાળી જ્યોતથી બળે છે એમ કરી શકીએ? તો કે એની સામે અનુમાનમાં આવશે એરોમેટિક સંયોજનો હાજર હોઈ શકે, અને અપવાદ તરીકે છે ક્લોરોફોર્મ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ, CHCl3 એટલે ક્લોરોફોર્મ અને CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આ વાત થઈ ગઈ પોર્સેલિન પીસ ઉપર જેમાં આપણને મળી મેષવાળી જ્યોતથી. હવે પછીની નેક્સ્ટ ટેસ્ટ આવે છે કે બાઇલસ્ટાઇન કસોટી, એટલે કે તાંબાની પતરી પર પદાર્થને ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં ગરમ કરતા. તાંબાની પતરી એટલે કે કોપર ફોઇલ, આપણી આ છે કોપર ફોઇલ, એના ઉપર આપણે પદાર્થને ગરમ કરવાનો છે. તો આ કોપર ફોઇલને આપણે ગરમ કરવા માટે પણ ફરીવાર યુઝ કરશું ફોર્સેપનો. તાંબાની પતરી ઉપર આપણે લેશું આપણો થોડોક ઓર્ગેનિક કમ્પાઉન્ડ, અને જોવાનું છે કે જે આ ઓર્ગેનિક કમ્પાઉન્ડ આપણો સળગે છે ત્યારે આપણને લીલા રંગની જ્યોત મળે છે કે નથી મળતી. આપણે આ પદાર્થને છે સળગાવીએ અને જોઈએ, આપણે જોઈએ છીએ કે પદાર્થ સળગે તો આપણને લીલા રંગની ફ્લેમ છે એ જોવા મળતી નથી, ઓનલી આપણને જે પદાર્થ સળગે એની જ ફ્લેમ જોવા મળે છે. એટલે કે આપણને લીલા રંગની ફ્લેમ છે એ જોવા મળતી નથી. તો આપણે અવલોકન છે એ લખી શકીએ કે પદાર્થ સળગે છે તથા લીલા રંગની જ્યોત મળતી નથી. તો અનુમાનમાં આવશે કે હેલોજનયુક્ત સંયોજનો, એમાઇડ સમૂહ એ વગેરે છે એ ગેરહાજર હોઈ શકે. જો લીલા રંગની ફ્લેમ મળે તો હાજર, ન મળે તો એ પદાર્થ આપણા ગેરહાજર. આવી રીતના આપણે થઈ ગઈ બાઇલસ્ટાઇન કસોટી. હવે છે કે સોડાલાઇન કસોટી આપણે કરવાની છે. તો સોડાલાઇન કસોટી કરવા માટે આપણે જરૂર પડશે ઘન સોડાલાઇનની. આ છે આપણો સોડાલાઇન જે સોલિડ ફોર્મમાં હોય છે અને આવો દાણાદાર રૂપમાં હોય છે, આ સોડાલાઇન છે. હવે તમને એવું કીધું છે કે સોડાલાઇન કસોટી છે એ તમને લિસ્થામાં એવું આપ્યું છે કે માત્ર ઘન પદાર્થ તથા વાસવિહીન પદાર્થો માટે. જ્યારે વાસવિહીન પદાર્થ એને કહેવાય કે એમાંથી કોઈ પણ પ્રકારની આપણને સ્મેલ અથવા તો વાસ છે એ આવતી હોય નહીં, પરંતુ આજનો આપણો જે આ પદાર્થ છે અથવા તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ એની સ્મેલ આપણને મળે છે કે ડામરની ગોળી જેવી, એટલે એ વાસવિહીન પદાર્થ છે આપણે કહી શકીએ નહીં. જો વાસવિહીન પદાર્થ હોય તો આપણે કરતા હતા અગાઉના પ્રેક્ટિકલમાં કરી હતી સોડાલાઇમ કસોટી, કે એક ટેસ્ટ ટ્યુબમાં આપણે જે ઘન સોડાલાઇમ બતાવ્યો મેં હમણાં એ લેતા હતા, અને પછી છે એ ટેસ્ટ ટ્યુબમાં પદાર્થ થોડોક એડ કરતા હતા અને પછી ગરમ કરી અને ઉપર જે ફ્યુમ્સ નીકળે એની આપણે વાસ છે એ જોતા હતા. પરંતુ આ પદાર્થ આપણો છે વાસવિહીન, એટલે આને આપણે સોડાલાઇમ કસોટી કરશું નહીં. તો એના અવલોકનમાં આપણે લખશું કે આપેલ પદાર્થ વાસયુક્ત હોવાથી આ કસોટી શક્ય નથી, અને અનુમાનમાં લખી નાખશું ફિનોલિક, એમાઇડ, એમાઇન, નાઇટ્રો, કાર્બોહાઇડ્રેટ વગેરે સંયોજનો છે એ ગેરહાજર હોઈ શકે. આ વાત થઈ ગઈ સોડાલાઇમ કસોટીની. હવે આપણે કરવાની છે સંતૃપ્તતા અને અસંતૃપ્તતા કસોટી. તો તમને ખબર છે કે સંતૃપ્તતા કસોટી કરવા માટે પદાર્થના બે પ્રકારો હોય, સંતૃપ્ત અને અસંતૃપ્ત પદાર્થ. અગાઉ પણ કીધેલું છે અને ફરીવાર એકવાર કહી દઉં છું કે સંતૃપ્ત પદાર્થ એટલે એવા પદાર્થો કે જેમાં ડબલ બોન્ડ આવેલા હોય. જો પદાર્થમાં ડબલ બોન્ડ આવેલા હોય તો એ પદાર્થ અસંતૃપ્ત છે, અને જે પદાર્થમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ આવેલા ન હોય એને સંતૃપ્ત પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. પણ એ વાસ્તુ ક્યારે ખબર પડે? જ્યારે આપણી પાસે પદાર્થનું કોઈ સ્ટ્રક્ચર હોય ત્યારે. પરંતુ અત્યારે આપણી પાસે પદાર્થ છે, પદાર્થનું સ્ટ્રક્ચર છે નહીં. એ પદાર્થનું સ્ટ્રક્ચર આપણને પ્રેક્ટિકલ કરશું પછી જ લાસ્ટમાં આપણને ફાઇનલી થશે કે કયો પદાર્થ હતો. તો અત્યારે છે આપણે એ ટેસ્ટ કરવા માટે જરૂર પડશે KMnO4 અને બ્રોમિન જળની. તો આપણે એ ટેસ્ટ હવે કરશું. હવે હું KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ, જે આપણી સાઈડના ટેબલ રિએજન્ટની બોટલ હોય છે 34 નંબરની, એના ઉપર લખ્યું છે પોટેશિયમ પરમેંગેનેટ, એનો થોડાક ડ્રોપ આપણે લેશું એક ખાલી ટેસ્ટ ટ્યુબમાં. કારણ કે આપણને એવું કીધું છે કે પોટેશિયમ પરમેંગેનેટનું અતિ મંદ દ્રાવણ. અમે થોડું એવું પોટેશિયમ પરમેંગેનેટ છે એક ટેસ્ટ ટ્યુબમાં લીધું છે. પોટેશિયમ પરમેંગેનેટનો કલર છે એ જાંબલી રંગ જોવા મળે, એમાં આપણે ડાયલ્યુટ કરવા માટે એડ કરશું થોડુંક ડિસ્ટિલ વોટર. એક બીકરમાં ડિસ્ટિલ વોટર રાખવાનું અને એ આપણે એડ કરવાનું છે આપણી ટેસ્ટ ટ્યુબમાં. હવે આ સોલ્યુશન છે એ ડાયલ્યુટ થઈ ગયું છે. હવે તમને એવું કીધું છે કે પદાર્થ પ્લસ અતિ KMnO4 મંદ દ્રાવણ. આપણે હવે એક ટેસ્ટ ટ્યુબમાં લેશું આપણો થોડોક પદાર્થ.
આપણે થોડીક ક્વોન્ટિટીમાં આપણો લેશું પદાર્થ. આ પદાર્થ મેં ટેસ્ટ ટ્યુબમાં લીધો છે. હવે મારે આની અંદર નાખવાનું છે જે KMnO4નું ડાયલ્યુટ કરેલું સોલ્યુશન છે એ. અને હું જોઉં છું કે KMnO4નું હું ડાયલ્યુટ સોલ્યુશન નાખું છું પદાર્થની અંદર. અને આપણે થોડી વાર હલાવી અને જોઈએ. આ જોઈએ, તમને ખબર છે મેં અગાઉ પણ કીધેલું છે કે આપણે કોઈપણ સોલ્યુશનને ટેસ્ટ ટ્યુબમાં લઈ અને જો હલાવવાનું હોય તો આવી રીતના ઉપર પ્રેસ કરીએ અને આમ હલાવવાનું નથી, પરંતુ ટેસ્ટ ટ્યુબને આવી રીતના ઉપરથી પકડી અને આવી રીતના એને સ્ટર કરવાનું છે. આપણે જોયું કે KMnO4 આપણે એડ કર્યું, KMnO4નું મંદ દ્રાવણ, અને આપણો પદાર્થ નાખ્યો તો જેવો KMnO4નો રંગ હતો એઝ ઇટ ઇઝ KMnO4નો રંગ એવો જ છે કે નથી દૂર થયો કે નથી કાંઈ કલર ચેન્જ થયો. તો આનો મિનિંગ એવો થાય કે આપણે KMnO4નો રંગ છે એ દૂર થતો નથી. તો એની સામે અનુમાનમાં લખી શકીએ કે સંતૃપ્ત પદાર્થ હાજર હોઈ શકે. જો KMnO4નો રંગ દૂર થઈ ગયો હોય તો આપણો પદાર્થ અસંતૃપ્ત આવે, પરંતુ અહીં આપણે KMnO4નો રંગ છે એ દૂર થયો નથી. તમે જુઓ છો કે જાંબલી રંગ જેવો હતો એવો ને એવો જ રંગ છે. તો આ થઈ ગઈ આપણી KMnO4 ટેસ્ટની વાત. એવી જ રીતના બ્રોમિન જળ નાખી અને જોઈ લેવાનું કે બ્રોમિન જળનો રંગ છે એ દૂર થાય છે કે નથી થતો. હવે વાત આવે નેક્સ્ટ ટેસ્ટની કે દ્રાવ્યતા કસોટી. દ્રાવ્યતા કસોટી એટલે કે પદાર્થ ડિસ્ટિલ વોટરમાં દ્રાવ્ય, ઠંડા પાણીમાં દ્રાવ્ય થાય છે, ગરમ પાણીમાં દ્રાવ્ય થાય છે. જો એ કોઈ પણ વસ્તુમાં દ્રાવ્ય થતો હોય અને એમાં જોવાનું છે કે દ્રાવ્ય થઈ અને પદાર્થ છે એ લિટમસ પ્રત્યે કઈ અસર દર્શાવે. હવે આપણી પાસે લિટમસ પેપર બે પ્રકારના આવે, એક તો લાલ લિટમસ પેપર અને બીજું આવે ભૂરું લિટમસ પેપર. આ છે આપણો લાલ લિટમસ અને આ છે ભૂરું લિટમસ પેપર. લિટમસ પેપર ઉપર તો કે જો લાલ લિટમસ છે એ ભૂરું બને સોલ્યુશનમાં એડ કરતાં તો એસિડિક, લાલ લિટમસ ભૂરું બનાવે તો એ રાસાયણિક સ્વભાવ એટલે કે બેઝ ટાઈપનો હોઈ શકે, અને જો ભૂરું લિટમસ પત્ર લાલ બને તો એ એસિડ ટાઈપનો હોઈ શકે. એના આધારે આપણે એવું નક્કી કરી શકીએ. તો આપણે જોઈ લઈએ હવે દ્રાવ્યતા કસોટી. દ્રાવ્યતા કસોટી કરવા માટે પહેલાં તો આપણે લેશું આપણો થોડો પદાર્થ. આ પદાર્થ છે એ ખાલી ટેસ્ટ ટ્યુબમાં લીધો છે. હવે એમ કર એમાં એડ કરવાનું છે પદાર્થને ઠંડુ પાણી, એટલે કે આપણું જે ઠંડુ ડિસ્ટિલ વોટર છે એ નોર્મલી જે વોટર હોય એ. અને જોઈએ આપણે હલાવી કે આપણો પદાર્થ છે એ દ્રાવ્ય થાય છે કે નથી થતો. તો આપણે જોયું આપણો પદાર્થ સહેજ પણ એવો દ્રાવ્ય થતો નથી, એટલે કે ઠંડા પાણીમાં પદાર્થ કેવો છે, અદ્રાવ્ય રહ્યો છે. હવે આપણે આને ગરમ કરશું. ગરમ કરી અને જોઈએ કે આપણો પદાર્થ છે એ દ્રાવ્ય થાય છે કે નથી થતો ગરમ પાણીમાં પણ. હવે જુઓ તો તમે તો પદાર્થ છે આપણો ગરમ, જેવો આપણે પાણીને ટેસ્ટ ટ્યુબને ગરમ કર્યો એટલે પદાર્થ છે એ દ્રાવ્ય થઈ ગયો. ઠંડા પાણીમાં પદાર્થ અદ્રાવ્ય હતો એટલે આપણને એ તો આઈડિયા આવી ગયો કે આપણો પદાર્થ છે એ ગરમ પાણીમાં દ્રાવ્ય થાય છે. હવે આપણે જોવાનું છે કે લિટમસ પ્રત્યે કઈ અસર દર્શાવે છે. તો આપણે પહેલાં જોઈશું લાલ લિટમસ ઉપર એની અસર. આ લાલ લિટમસ છે ને આપણે આ ટેસ્ટ ટ્યુબનું જે સોલ્યુશન છે એમાં બોળવાનું રહેશે અને આપણે જોઈએ કે અસર કઈ રીતની અસર જોવા મળે છે. તો મેં લાલ લિટમસ છે ને આમ સોલ્યુશન એટલે કે જે પદાર્થ પાણીમાં દ્રાવ્ય થયો તેમાં ટચ કર્યું છે અથવા તો બોળવું છે. તો જોઈએ તો લાલ લિટમસ લાલનું લાલ જ છે, ઓનલી ભીનું થયું છે, એના ઉપર કોઈ અસર જોવા મળી નથી. હવે આપણે એમાં ભૂરા લિટમસ ઉપર અસર જોઈ લેશું કે પદાર્થ ભૂરા લિટમસ પ્રત્યે કંઈ અસર દર્શાવે છે કે નથી દર્શાવતું. એના માટે આપણે ભૂરા લિટમસ પેપરને પણ સોલ્યુશનમાં બોળશું. આ રીતના આમ કરીએ અને સોલ્યુશન જોઈએ આવે છે. તો જો ભૂરું લિટમસ પેપર ઉપર પણ કાંઈ અસર થઈ નથી, ભૂરું લિટમસ લાલ બન્યું નથી, ઓનલી ભૂરું લિટમસ પેપર પણ પલ્લું જ છે. તો આનો મિનિંગ એવો થાય કે નથી ભૂરા લિટમસ પેપર અસર ઉપર દર્શાવતું કે નથી લાલ લિટમસ ઉપર કાંઈ અસર દર્શાવતું. બંને લિટમસ પેપર ઓનલી ભીના થયા છે અને પોતાના કલર એઝ ઇટ ઇઝ હતા, એવા ને એવા જ રહ્યા છે. તો આનો મિનિંગ આપણે લખી શકીએ અવલોકનમાં કે પદાર્થ ગરમ પાણીમાં દ્રાવ્ય પરંતુ લિટમસ પ્રત્યે કેવું છે, તટસ્થ. એટલે આપણું થઈ ગયું કે પદાર્થ છે એ ગરમ પાણીમાં દ્રાવ્ય થાય છે પરંતુ લિટમસ પ્રત્યે છે તટસ્થ છે. તો એની સામે આપણે લખી શકીએ કે એમાઇડ, એનિલાઇડ, કીટોન વગેરે છે એ ગેરહાજર હોય
શકે. તો આ થઈ ગઈ આપણી દ્રાવ્યતા કસોટી. હવે આપણો મેઇન જે વાત, તો કે પદાર્થનો રાસાયણિક સ્વભાવ નક્કી કરવાનો છે. કે રાસાયણિક સ્વભાવના ચાર પ્રકાર હોય, એસિડ, બેઝ, ફિનોલ અને ન્યુટ્રલ. હવે ન્યુટ્રલ એટલે કે તટસ્થ પદાર્થ. આપણે સ્ટાર્ટ કરશું પહેલી ટેસ્ટથી, પહેલાં એસિડની કરશું, પછી ફિનોલની કરશું, પછી બેઝની કરશું. જો એસિડ, ફિનોલ અને બેઝ ત્રણે ત્રણ રાસાયણિક સ્વભાવ ગેરહાજર મળે, પછી જ આપણે નક્કી કરી શકીએ કે આપણા પદાર્થનો રાસાયણિક સ્વભાવ તટસ્થ છે કે નથી. તો આપણે પહેલેથી ફરીથી ટેસ્ટ કરશું એક પછી એકની રાસાયણિક સ્વભાવની. હવે રાસાયણિક સ્વભાવ નક્કી કરવા માટે આપણે પહેલાં જરૂર પડશે કે બાયકાર્બોનેટ એટલે કે NaHCO3નું સંતૃપ્ત દ્રાવણ. NaHCO3 તમારું સાઇડના ટેબલ રિએજન્ટ એટલે કે સોલિડ ફોર્મમાં હોય છે. NaHCO3 એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ, અને એ સોલિડ ફોર્મમાં સફેદ રંગનો પદાર્થ હોય છે, એનું સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું છે. હવે બાયકાર્બોનેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે આપણે થોડા પ્રમાણમાં આ ડબ્બામાંથી આપણે થોડો પદાર્થ લઈશું બાયકાર્બોનેટ. સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવવાનું છે એટલે પદાર્થની ક્વોન્ટિટી થોડીક વધારે હોવી જરૂરી છે. આ પદાર્થને હું લઈશ એક ટેસ્ટ ટ્યુબમાં. હવે બાયકાર્બોનેટ આપણો જે છે પદાર્થ, એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે એટલે આમાં હવે હું એડ કરીશ આ જે ટેસ્ટ ટ્યુબમાં ડિસ્ટિલ વોટર. અને આને થોડી વાર સ્ટર કરી અને આને બાયકાર્બોનેટને આપણે પાણીમાં દ્રાવ્ય કરશું. હવે આપણો પદાર્થ બાયકાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ ગયો છે, અને આપણે થોડો પદાર્થ છે એ તળિયે બેસી જશે કારણ કે આપણે સોલ્યુશન સેચ્યુરેટેડ બનાવવાનું છે અને બાયકાર્બોનેટ થોડું વધારે નાખવાનું કે જેથી દ્રાવણ છે એ સંતૃપ્ત બની જાય. હવે આપણે બીજી એક ટેસ્ટ ટ્યુબમાં લેવાનો છે આપણો પદાર્થ, પદાર્થ પ્લસ બાયકાર્બોનેટનું સંતૃપ્ત દ્રાવણ. એટલે આપણે એક ટેસ્ટ ટ્યુબમાં લઈશું આપણો થોડોક પદાર્થ. એમાં આપણે આ પદાર્થ લીધો છે એમાં હવે આપણે એડ કરવાનું છે જે બાયકાર્બોનેટનું સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવ્યું એ. હવે હું એને બાયકાર્બોનેટનું જે મેં સેચ્યુરેટેડ સોલ્યુશન એટલે કે સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું હતું એ પદાર્થમાં એડ કરીશ અને જોઈએ તો આમાં જોઈએ અને હલાવી તો તમે લોકો જુઓ કે પદાર્થ છે એ બાયકાર્બોનેટમાં કાંઈ ઉભરા પણ આવતા નથી, કે પદાર્થ છે એ દ્રાવ્ય પણ થયો નથી. જેવો સોલિડ ફોર્મમાં હતો એવો ને એવો જ સોલિડ ફોર્મમાં પદાર્થ એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં છે. એટલે કે પદાર્થ આપણે અવલોકનમાં લખી શકીએ કે પદાર્થ છે એ ઉભરા સાથે દ્રાવ્ય થતો નથી. હવે તેમાં મંદ એચસેલ નાખવાની જરૂરિયાત જ રહેતી નથી. એ ક્યારે નાખવાનું રહે કે જ્યારે પદાર્થ છે એ ઉભરા સાથે દ્રાવ્ય થાય પછી જ મંદ એચસેલ નાખવાનું. જો પદાર્થ દ્રાવ્ય થયો હોય અને મંદ એચસેલ નાખતા પુનઃ અક્ષેપણ થાય તો એસિડ હાજર, પરંતુ આપણો પદાર્થ છે એ બાયકાર્બોનેટમાં જ દ્રાવ્ય થયો નથી. હવે પદાર્થ બાયકાર્બોનેટમાં દ્રાવ્ય નથી થયો એટલે આપણે નેક્સ્ટ ટેસ્ટ કરશું આપણો એસિડ રાસાયણિક સ્વભાવ છે એ ગેરહાજર થયો એનો મિનિંગ. હવે આપણે નાખવાનું છે કે પદાર્થ પ્લસ NaOHનું દ્રાવણ. આપણે એક ટેસ્ટ ટ્યુબમાં ફરી વાર આપણો લેશું પદાર્થ થોડોક. આ એક ટેસ્ટ ટ્યુબમાં મેં લઈ લીધો છે આપણો પદાર્થ. એમાં નાખવાનું છે તમારે NaOHનું દ્રાવણ. NaOH સોલ્યુશન તમારી ટેબલ રિએજન્ટની 10 નંબરની બોટલ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આમાં હું એક આપણો જે પદાર્થ લીધો છે એ ટેસ્ટ ટ્યુબમાં હું એડ કરીશ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખીને આપણે જોશું કે આપણો પદાર્થ દ્રાવ્ય થાય છે કે નથી થતો. આને પણ સ્ટર કરી અને જોઈ લઈએ તો જુઓ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં પણ પદાર્થ છે એ દ્રાવ્ય થતો નથી. જેવો જેટલો સોલિડ ફોર્મમાં પદાર્થ હતો એટલો ને એટલો જ સોલિડ ફોર્મમાં પદાર્થ રહ્યો છે. આમાં દ્રાવ્ય થતો નથી એટલે આપણે એમાં પણ છે એ મંદ એચસેલ ઉમેરવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. આપણે લખી શકીએ અવલોકનમાં કે પદાર્થ મંદ એચસેલમાં દ્રાવ્ય થતો નથી. હવે પદાર્થમાં આપણે નાખ્યું છે NaOHનું દ્રાવણ એટલે કે ફિનોલિક રાસાયણિક સ્વભાવ છે એ ગેરહાજર હોઈ શકે. અનુમાનમાં આપણે લખશું કે ફિનોલિક રાસાયણિક સ્વભાવ ગેરહાજર. આ થઈ ગઈ ફિનોલ નેચરની. હવે આપણે ત્રીજી ટેસ્ટ કરશું કે બેઝ માટેની. તો એમાં ફરી વાર એડ કરવાનું છે આપણે એક ટેસ્ટ ટ્યુબમાં લઈશું આપણો કાર્બનિક જે પદાર્થ છે એ. આપણે ટેસ્ટ ટ્યુબમાં લીધો આપણો કાર્બનિક પદાર્થ. આમાં આપણે એડ કરવાનું છે મંદ એચસીએલ.
મંદ એચસીએલની બોટલ તમારા ટેબલ રિએજન્ટની સેકન્ડ નંબરની બોટલ, જે આપણે 1-10 ટેબલ રિએજન્ટ જોયા હતા ને એમાંની સેકન્ડ નંબરની બોટલ, જેમાં લખ્યું છે કે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે મંદ એચસીએલ. હવે આપણે આપણા પદાર્થ જે ટેસ્ટ ટ્યુબમાં લીધો છે એમાં એડ કરશું મંદ એચસીએલનું દ્રાવણ. આપણે જોઈએ કે મંદ એચસીએલનું દ્રાવણ એડ કરીએ અને પછી પદાર્થ દ્રાવ્ય થાય છે કે નથી થતો. તો જો તો મંદ એચસીએલમાં પણ પદાર્થ દ્રાવ્ય થતો નથી, જે પદાર્થ છે એ સોલિડ ફોર્મમાં એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં આપણને જોવા મળ્યો છે. તો મંદ એચસીએલમાં પણ દ્રાવ્ય થતો નથી, તેથી અવલોકન લખશું, અવલોકનમાં લખશું કે પદાર્થ મંદ એચસીએલમાં દ્રાવ્ય થતો નથી અને અનુમાનમાં આવશે કે તેથી બેઝ રાસાયણિક સ્વભાવ છે એ ગેરહાજર. હવે આપણે ત્રણેય સ્વભાવને ટેસ્ટ કરી, નથી પદાર્થનો રાસાયણિક સ્વભાવ એસિડ, નથી ફિનોલ કે નથી બેઝ. હવે જ્યારે આવું થાય કે એસિડ ન મળે, ફિનોલ ન મળે કે નો રાસાયણિક સ્વભાવ બેઝ મળે, ત્યારે આપણે લખી શકીએ કે આપેલ કાર્બનિક પદાર્થનો રાસાયણિક સ્વભાવ કેવો હોય છે, તટસ્થ જોવા મળશે. કારણ કે આપણે પાણીમાં જ્યારે દ્રાવ્યતાની ટેસ્ટ કરી ત્યારે લિટમસ પ્રત્યે પણ આપણને કોઈ અસર દર્શાવી હતી નહીં, લિટમસ પ્રત્યે પણ પદાર્થ તટસ્થ હતો, અને રાસાયણિક સ્વભાવની ટેસ્ટ કરી ત્યારે પણ આપણને એસિડ બેઝ કે ફિનોલ રાસાયણિક સ્વભાવ મળ્યા નથી. આનો મિનિંગ એવો થાય કે આપેલ કાર્બનિક પદાર્થનો રાસાયણિક સ્વભાવ તટસ્થ છે એટલે કે ન્યુટ્રલ છે. આ વાત થઈ ગઈ આપણી રાસાયણિક સ્વભાવની, આપણને મળી ગયો રાસાયણિક સ્વભાવ આપણો કમ્પાઉન્ડનો તટસ્થ. હવે પછીની ટેસ્ટ આવે કે ન્યુટ્રલ એફિસિયલ થ્રી વાળી ટેસ્ટ, કે પદાર્થનું જલીય દ્રાવણ પ્લસ એફિસિયલ થ્રીને ટીપા. પરંતુ એમાં તમે નોટ લીઠામાં છે એ તમારી પ્રેક્ટિકલ બુકમાં નોટ વાંચો તો તટસ્થ પદાર્થ માટે છે એ ન્યુટ્રલ એફિસિયલ થ્રી કસોટી આપતું નથી. જ્યારે આપણો રાસાયણિક સ્વભાવ પદાર્થનો આજે આપણને તટસ્થ મળ્યો એટલે કે ન્યુટ્રલ મળ્યો, તો એફિસિયલ થ્રીની ટેસ્ટ છે આજે આપણે કરવાની રહેશે નહીં. કારણ કે રાસાયણિક પદાર્થ જેનો તટસ્થ હોય એના માટે આ કસોટી છે એ કરવાની રહેતી નથી. પછીની છે પ્રાઇમરી ટેસ્ટની કસોટી, કે પદાર્થ પ્લસ NaOH પ્લસ ગરમી. તો આના માટે આપણે એક ટેસ્ટ ટ્યુબમાં પદાર્થ લઈશું, એમાં એડ કરશું NaOH અને પછી એને છે આપણે ગરમ કરશું. બર્નરની જરૂર છે આપણે ગરમ કરવા એટલે ઓન કર્યું. આપણે એક ટેસ્ટ ટ્યુબમાં લઈશું આપણો કાર્બનિક પદાર્થ, આમે લીધો છે કાર્બનિક પદાર્થ. એમાં હવે નાખવાનું છે NaOHનું સોલ્યુશન એટલે કે આપણું જે ટેબલ રિએજન્ટ 10 નંબરની છે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બોટલ, એમાંથી થોડુંક સોલ્યુશન છે આપણે આમાં એડ કરશું. આ સોલ્યુશન એડ થઈ જાય પછી તમને એવું કીધું છે કે એને ગરમી આપવાની છે એટલે કે બર્નરની મદદથી આપણે એને ગરમ કરશું. ગરમ કરવા ટેસ્ટ ટ્યુબ હોલ્ડરનો યુઝ કરશું આપણે. આ ગરમ કરી અને સોલ્યુશન ગરમ થાય પછી એની છે એની વાસ જોવાની છે કે આ પદાર્થ ગરમ કરીએ પછી આમાંથી કોઈ પ્રકારની વાસ આવે છે કે નથી આવતી. આ સોલ્યુશન છે આપણું ગરમ થઈ ગયું છે, હવે આની સ્મેલ જોવાની છે આપણે. તો આમાંથી મને નથી એમાઇડ જેવી સ્મેલ આવતી, નથી એમોનિયાની વાસ આવતી, નથી આમાં તમને તપકીરિયા રંગના કાંઈ ઓક્ષેપ નથી મળ્યા, નથી કાંઈ એનિલિન જેવી વાસ આવતી કે નથી આલ્કોહોલ જેવી વાસ આવતી. એટલે આપણે લખી શકીએ કે વિશિષ્ટ પ્રકારની, અવલોકનમાં એવું લખવાનું સામે કે વિશિષ્ટ પ્રકારની વાસ છે એ મળતી નથી, ને અનુમાનમાં આવશે એમાઇડ, કાર્બોહાઇડ્રેટ, એનિલાઇડ એસ્ટર વગેરે છે એ ગેરહાજર હોઈ શકે નથી. આમાં આપણને એક પણ પ્રકારના અવક્ષેપ મળેલા સોલ્યુશન જેવું એઝ ઇટ ઇઝ હતું ક્લિયર એવું સોલ્યુશન છે. તો આ થઈ ગઈ પદાર્થ પ્લસ NaOH પ્લસ ગરમી. હવે નેક્સ્ટ ટેસ્ટ છે કે પદાર્થ પ્લસ સાંદ્ર H2SO4 પ્લસ ગરમી. એમાં આપણે જોવાનું છે કે આપણને કયા રંગના કેવો રંગ મળે છે. તો એના માટે આપણે લઈશું એક ટેસ્ટ ટ્યુબમાં આપણો પદાર્થ. મેં અહીંયા ટેસ્ટ ટ્યુબ હોલ્ડરનો યુઝ કર્યો છે કારણ કે સાંદ્ર H2SO4 એડ કરવાનું છે એટલે એના માટે ટેસ્ટ ટ્યુબ હોલ્ડરનો યુઝ કરવો પડશે. જે કોન્સન્ટ્રેટ એસિડ હોય છે એ સાઈડના ટેબલ ઉપર હોય છે એટલે આપણે સાઈડના ટેબલ ઉપરથી સાંદ્ર H2SO4 હું આમાં 3-4 ડ્રોપ એડ કરીશ. આ ટેસ્ટ ટ્યુબમાં મેં સાંદ્ર H2SO4ના ડ્રોપ એડ કર્યા છે. હવે જ્યારે કોન્સન્ટ્રેટ એસિડ એડ કર્યું હોય ત્યારે ગરમ કરવામાં ખૂબ ધ્યાન રાખવું પડે છે એટલે આપણે આને સ્લાઇટલી હીટ આપશું.
અમે ગરમ કર્યું છે સોલ્યુશનને, તો જોઈએ કે તમને એવું કીધું છે કે કાળો રંગ મળે છે કે નથી મળતો. તો આપણને આમાંથી કાળો રંગ જેવો કંઈ જોવા મળતો નથી, એટલે આપણે અનુમાનમાં લખી શકીએ કે એસિડ, ફિનોલ, કાર્બોહાઇડ્રેટ ગેરહાજર હોઈ શકે. આ થઈ ગઈ આપણી પદાર્થ પ્લસ સાંદ્ર H2SO4 પ્લસ ગરમીવાળી ટેસ્ટ. હવે પછીની આપણે નેક્સ્ટ ટેસ્ટ કરવાની છે કે લેસાઇન કસોટી. લેસાઇન કસોટી કરવા માટે આપણે જરૂર પડે 3 ફ્યુઝન ટ્યુબની. તો આપણી આ 3 ફ્યુઝન ટ્યુબ છે જે ઉપરના છેડાથી ખુલ્લી અને નીચેના છેડાથી પેક હોય છે. પછી આ ફ્યુઝન ટ્યુબમાં આપણે એડ કરવાનું છે સોડિયમ ધાતુના ટુકડા. તો આ છે એ સોડિયમ ધાતુના ટુકડા છે. સોડિયમ ધાતુના ટુકડાને છે આપણે કેરોસીનમાં રાખીએ છીએ. અને શું કામ રાખીએ છીએ, અગાઉ પણ મેં કીધેલું છે અને ફરીવાર આજે એક વાર રિપીટ કરી દઉં, કારણ કે સોડિયમ ધાતુ છે એ હવા સાથે, એટલે કે હવામાં રહેલા ઓક્સિજન સાથે છે એ રિએક્શન કરી અને સળગી ઉઠે છે. એટલા માટે છે એ સોડિયમ ધાતુના ટુકડાને કેરોસીનમાં રાખવામાં આવે છે. અહીંયા આપણે જરૂર છે 3 સોડિયમ ધાતુના ટુકડાની. 3 સોડિયમ ધાતુના ટુકડાને આપણે ફિલ્ટર પેપર ઉપર લઈ અને ડ્રાય કરવાના રહેશે પહેલાં તો. તો આપણે 3 સોડિયમ ધાતુના ટુકડા લેશું નાના નાના, એને લેશું ફિલ્ટર પેપર ઉપર. તમારે સોડિયમ ધાતુના ટુકડાને ડાયરેક્ટ હાથથી પકડવાના રહેશે નહીં. કેરોસીનમાં રાખ્યા છે એટલે આપણે એને ફિલ્ટર પેપરની મદદથી છે એને ડ્રાય કરવાના રહેશે. આ રીતના ફિલ્ટર પેપરને ફોલ્ડ કરી અને એને ડ્રાય કરી લેવા. પછી આ ત્રણેય જે સોડિયમ ધાતુના ટુકડા છે એને આપણે લેવાના છે ત્રણેય ફ્યુઝન ટ્યુબમાં. એક પછી એક ફ્યુઝન ટ્યુબમાં આપણે સોડિયમ ધાતુના ટુકડા છે એને લઈ લેશું. જો એક સોડિયમ ધાતુનો ટુકડો ફ્યુઝન ટ્યુબમાં લઈ લીધો છે, સેકન્ડ ફ્યુઝન ટ્યુબમાં બીજો સોડિયમ ધાતુનો ટુકડો આપણે લેશું. આ સેકન્ડ સોડિયમ ધાતુનો ટુકડો લઈ લીધો છે અને હવે લેશું આપણે વન એન્ડ લાસ્ટ જે ત્રીજો સોડિયમ ધાતુનો ટુકડો છે એને. આ ત્રીજો સોડિયમ ધાતુનો ટુકડો પણ ફ્યુઝન ટ્યુબમાં લઈ લીધો છે. હવે આ ત્રણેય ફ્યુઝન ટ્યુબને ગરમ કરવાની છે. પરંતુ ગરમ કરતાં પહેલાં તો કે એને આપણે ઇવોપરેટિંગ જે ડીશ એટલે કે બાષ્પ વાટકી જે રાખેલી છે એમાં આપણે લેશું અડધી બાષ્પ વાટકી જેટલું ડિસ્ટિલ વોટર. આમાં મેં લઈ લીધું છે ડિસ્ટિલ વોટર. હવે ત્રણેય ફ્યુઝન ટ્યુબને એક પછી એક ગરમ કરશું. તો આના માટે આપણે ફરીવાર જરૂર પડશે ફોર્સેપની અને હું આને ગરમ કરીશ. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી સોડિયમ ધાતુનો ટુકડો એકદમ લાલચોળ થાય ત્યાં સુધી ગરમ કરવાનું રહેશે. તો જુઓ તો સોડિયમ ધાતુનો ટુકડો હજી લાલ થયો નથી, ત્યાં સુધી આપણે એને ગરમ કરશું. જો થોડો થોડો લાલ થવા લાગ્યો છે, હવે જોઈએ તો સોડિયમ ધાતુનો ટુકડો એકદમ લાલચોળ થાય ત્યાં સુધી આપણે એને હીટ આપશું. જોઈએ તો લાલ થઈ ગયો છે ગરમ થઈને. હવે આપણે આમાં એડ કરવાનો છે આપણો કાર્બનિક પદાર્થ, એટલે કે આપણે આમાં ફ્યુઝન ટ્યુબની અંદર આપણે આવી રીતના વોચ ગ્લાસની ઉપર રાખી અને આની અંદર એડ કર્યો છે મેં આપણો કાર્બનિક પદાર્થ. ફરીવાર કાર્બનિક પદાર્થ લાલચોળ થાય ત્યાં સુધી ફ્યુઝન ટ્યુબને ગરમ કરવાની રહેશે. જુઓ તો લાલ થઈ ગઈ છે થોડીક, જો લાલ એકદમ થઈ છે. હવે આ ફ્યુઝન ટ્યુબ એકદમ લાલ થઈ ગયા બાદ એને આપણે ફોડવાની રહેશે જે ઇવોપરેટિંગ ડિશમાં ડિસ્ટિલ વોટર રાખેલું છે એમાં. એમાં હું એડ કરીશ આવી રીતના અને એવું લાગે તો ઉપર એકાદો આમ ફિલ્ટર પેપર એડ કરું. ઘણીવાર એવું થાય કે સોડિયમ ધાતુનો ટુકડો જો સરખો સળગો ન હોય તો પાણીમાં સળગી ઉઠે એ માટે. આવી જ રીતના સેમ પ્રોસેસ સેકન્ડ ફ્યુઝન ટ્યુબને આપણે કરશું. એને પણ લાલચોળ થાય ત્યાં સુધી ગરમ કરવાની રહેશે. જોઈએ તો આ પણ થોડી થોડી લાલ થવા લાગી છે. જો તો એકદમ લાલ.
એકદમ લાલચોળ ગરમ થઈ ગઈ છે અને એમાં પણ થોડો આપણો કમ્પાઉન્ડ એડ કરશું. અને ફરી વાર લાલચોળ થાય ત્યાં સુધી ગરમ કરવાની રહેશે, એટલે કે આપણો જે પદાર્થ છે એની સોડિયમ ધાતુ સાથે ક્યાંક રિએક્શન થશે. જુઓ તો એકદમ લાલચોળ ગરમ થઈ ગઈ છે. એકદમ લાલચોળ ગરમ થઈ ગયા બાદ આને પણ આપણે એડ કરશું, જે ઓપરેટિંગ ડિશમાં ડિસ્ટિલ વોટર રાખ્યું છે એમાં. સેમ હવે લાસ્ટ જે ફ્યુઝન ટ્યુબ બાકી છે એને આપણે ગરમ કરશું. એ પણ હજી બહુ લાલ થઈ નથી. સોડિયમ ધાતુનો ટુકડો લાલ થઈ ગયો છે. આમાં પણ આપણે એડ કરશું આપણો કાર્બનિક પદાર્થ અને ફરી વાર એને હીટ આપશું, આપણે ગરમ કરશું. જુઓ તો સોડિયમ ધાતુ ફરી વાર લાલ થઈ ગઈ છે એકદમ. હવે આને આપણે પણ ફ્યુઝન ટ્યુબને ફોડશું. હવે આવી રીતના ત્રણ ફ્યુઝન ટ્યુબ આપણે છે એ કન્ટિન્યુઅસલી ફોડી નાખી છે ડિસ્ટિલ વોટરમાં. હવે આપશું આ જે ફ્યુઝન ટ્યુબ તોડી છે એને આપણે ગ્લાસ રોડની મદદથી આવી રીતની છે સેજ ફોડી નાખવાની. જો સોડિયમ ધાતુ રહી ગઈ હશે તો હવામાં છે એ પાણી સાથે રિએક્શન કરી અને સળગી ઉઠશે. આના માટે ગ્લાસ રોડ એટલે કે આવો જે રોડ આવે કાચનો એનો યુઝ કરવાનો છે. અને આપણે બર્નરની મદદથી ગરમ કરવાનું છે સોલ્યુશનને. એના માટે આપણે યુઝ કરશું ટ્રિપાઈ સ્ટેન્ડ ઉપર ડાયરેક્ટ આપણે છે ઇવોપરેટિંગ ડિશ નહીં રાખીએ, એટલે એના માટે આપણે આના ઉપર મૂકશું વાયર ગોઝ. અને આપણી જે પોર્સેલિનની ડિશ છે ને કપડાથી છે લૂચ અથવા તો ડ્રાય કરી નાખવી. જો પોર્સેલિન પીસ બહારથી ડિશ છે એ ગરમ હશે તો એ તૂટી જવાની પોસિબિલિટી રહે એ માટે. આવી રીતના આપણે એને સોલ્યુશનને ગરમ કરવાનું છે. સોલ્યુશન ગરમ થાય પછી આપણે એનું કરવાનું છે ફિલ્ટ્રેશન. એના માટે એક આપણે નાના બીકરમાં એને ફિલ્ટ્રેટ કરશું. પછી આપણે જરૂર પડશે ફનેલની, આ ગ્લાસની ફનેલ છે. ફિલ્ટ્રેશન કરવા માટે યુઝ કરશું ફિલ્ટર પેપરનો. ફિલ્ટર પેપરને આવી રીતના આમ ફોલ્ડ કરવાની, પછી એને આમ ફોલ્ડ કરી ત્રણ પાર્ટ એક સાઈડ અને એક બાકીનો એક પાર્ટ એક સાઈડ રાખી આવી રીતના ફનેલમાં છે એ મૂકવાની રહેશે. આમ થઈ ગયું ને, અને પછી આમાં સોલ્યુશન ગરમ થાય એટલે આપણે એનું ફિલ્ટ્રેશન કરશું. આપણું સોલ્યુશન ગરમ થાય છે હજી. આપણું સોલ્યુશન ગરમ થઈ ગયું છે એટલે આપણે એને છે હવે લઈ લેશું અને એનું ફિલ્ટર કરવાનું છે આવી રીતના ફોર્સેપની મદદથી પકડી અને આપણે એને ફનેલ થ્રુ છે એ ફિલ્ટર કરશું.
वायर गोजने आपणे हाथथी टच करवानी रहेशे नहीं, कारण के गरम होय तो आपणे दाजी जवानी शक्यता रहे। ए माटे तो आपणुं लेसन द्रावण छे फिल्टर थे अने रेडी थई गयुं छे। हवे लेसन कसोटी करवा माटे आपणे जरूर पड़शे तो के लेसन द्रावणनी जे आपणे बनावी राख्युं छे। पहली टेस्ट में एवं कीधुँ कि एक टेस्ट ट्यूब में तमारे लेसन द्रावण एड करवानुं छे अने एनी साथे एड करवानुं छे ताजू FeSO4 नुं द्रावण अने एमां एड करवानुं छे मंद H2SO4। हवे FeSO4 नुं आपणे छे प्योर फ्रेश सोल्यूशन बनावानुं। FeSO4 छे ई सॉलिड फॉर्म में, FeSO4 एटले के फेरस सल्फेट आवी रीतनुं छे ई सॉलिड फॉर्म में जोवा मळे। आपणे ई सॉलिड पार्टिकल ने एक टेस्ट ट्यूब में लेवाना रहेशे। થોડાક સોલિડ પાર્ટિકલ લેશું આપણે એક ટેસ્ટ ટ્યુબમાં અને એમાં આપણે એડ કરવાના રહેશે હવે ડિસ્ટિલ્ડ વોટર। FeSO4 છે ડિસ્ટિલ્ડ વોટરમાં ડાયલ્યુટ મીન્સ કે ડિઝોલ્વ થઈ જાય છે, એટલે આપણે એમાં એડ કરશું ડિસ્ટિલ્ડ વોટર અને એને હલાવી અને ડિઝોલ્વ કરશું। આ તો FeSO4નું ફ્રેશ સોલ્યુશન બની ગયું છે એટલે કે તાજું દ્રાવણ। હવે આપણે એક ટેસ્ટ ટ્યુબમાં લેવાનું છે આપણું જે લેસન દ્રાવણ બનાવ્યું છે એ। આ એક હું એક ટેસ્ટ ટ્યુબમાં લઈશ થોડુંક આપણું લેસન દ્રાવણ, આ મેં લઈ લીધું છે આપણું લેસન દ્રાવણ, એમાં હવે હું એડ કરીશ જે મેં FeSO4નું તાજું દ્રાવણ બનાવ્યું છે એના ડ્રોપ। આ મેં FeSO4નું તાજું દ્રાવણ એડ કર્યું છે, હવે એની અંદર નાખવાનું છે કે મંદ H2SO4। મંદ H2SO4 આપણા ટેબલ રિએજન્ટની 4 નંબરની બોટલ હોય છે એટલે કે સલ્ફ્યુરિક એસિડ, એના ડ્રોપ એડ કરશું આપણે આપણા સોલ્યુશનમાં। હવે મેં મંદ H2SO4 એડ કર્યું તો મને દ્રાવણમાં કોઈ લીલો રંગ, વાદળી રંગ અથવા તો કોઈ અવક્ષેપ છે એ જોવા મળતા નથી। નથી વાદળી રંગના અવક્ષેપ જોવા મળ્યા કે નથી લીલા રંગના અવક્ષેપ, સોલ્યુશન છે આપણું એઝ ઇટ ઇઝ જે ક્લિયર કન્ડિશનમાં હતું એવું થઈ ગયું છે। આનો મિનિંગ એવો થાય કે આપણને સ્થાયી વાદળી, લીલો રંગ અથવા તો કોઈ અવક્ષેપ મળતા નથી એટલે આપણે એન તત્વ છે એ ગેરહાજર કહી શકીએ। એન તત્વ આપણને ગેરહાજર મળ્યો, હવે આપણે કરશું નેક્સ્ટ ટેસ્ટ કે બીજી ટેસ્ટમાં એવું કીધું છે કે લેસન દ્રાવણ, ફરીવાર આપણે ટેસ્ટ ટ્યુબમાં એક લેશું લેસન દ્રાવણ પ્લસ એમાં એડ કીધું છે કે એસિટિક એસિડનું દ્રાવણ। એસિટિક એસિડ તમારી ટેબલ રિએજન્ટની પહેલા નંબરની બોટલ હોય છે એટલે કે આપણે એ એડ કરશું હવે એમાં એસિટિક એસિડનું દ્રાવણ। આમાં હું એડ કરું છું એસિટિક એસિડનું દ્રાવણ। એસિટિક એસિડનું મેં સોલ્યુશન નાખ્યું ત્યારબાદ એવું કીધું છે કે લેડ એસિટેટનું દ્રાવણ। લેડ એસિટેટ હોય છે આપણી સાઇડ રિએજન્ટમાં જે લિક્વિડ રિએજન્ટ હોય છે એમાંની 21 નંબરની બોટલ જે હોય છે લેડ એસિટેટ। હવે આ હું લેડ એસિટેટ છે એ એડ કરીશ સોલ્યુશનમાં। લેડ એસિટેટના મેં 4 થી 5 ડ્રોપ એડ કર્યા છે તો જુઓ તમે લેડ એસિટેટ મેં એડ કર્યું તો એ સોલ્યુશનમાં કોઈ પ્રકારનો રંગ કે અવક્ષેપ છે એ જોવા મળતા નથી, નથી કાળા અવક્ષેપ આવ્યા। એનો મિનિંગ એવો થાય કે એસ તત્વ છે એ પણ ગેરહાજર છે, આપણને એન ગેરહાજર મળ્યો એસ પણ ગેરહાજર મળ્યો। હવે પછીની આપણે નેક્સ્ટ ટેસ્ટ કરશું કે લેસાઇન દ્રાવણ પ્લસ સાંદ્ર HNO3 પ્લસ AgNO3નું દ્રાવણ। હવે હું એક ટેસ્ટ ટ્યુબમાં ફરીવાર લઈશ આપણું લેસાઇન દ્રાવણ। હરેક વખતે તમે ટેસ્ટ કરો એટલે ટેસ્ટ ટ્યુબને તમારે ડિસ્ટિલ વોટરથી વોશ કરવાની રહેશે। આમાં મેં એડ કરી દીધું છે લેસાઇન દ્રાવણ પ્લસ એમાં એડ કરવાનું છે સાંદ્ર HNO3, જે મેં તમને કીધું હતું સાંદ્ર એસિડ જ્યારે આપણે એડ કરવા જઈએ છીએ ત્યારે આપણે ટેસ્ટ ટ્યુબ હોલ્ડરનો યુઝ કરવાનો રહેશે, કારણ કે સાંદ્ર એસિડ ખૂબ જ કોન્સન્ટ્રેટ હોય અને આપણા જો સ્કિન પર પડે તો દાજી જવાની પોસિબિલિટી રહે એ માટે આમાં હું એડ કરી આવીશ હવે સાંદ્ર સાંદ્ર HNO3ના 2 થી 3 ડ્રોપ। હવે આમાં મેં સાંદ્ર HNO3 એડ કરી દીધું છે, પછી એને એવું કીધું છે કે સેજ ગરમી આપવાની, સાંદ્ર એસિડ છે એટલે આપણે એને બહુ હીટ આપશું નહીં અને છે એ બર્નરની મદદથી થોડુંક ગરમ કરશું। હવે ગરમ થઈ ગયા બાદ એમાં એવું કીધું છે કે આમાં AgNO3નું દ્રાવણ આપણે એડ કરવાનું છે,
AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ. આ બોટલ જુઓ તો આ છે AgNO3ની. પહેલાં પણ મેં કીધું હતું અને ફરી વાર આજે કહી દઉં છું કે AgNO3 છે એને ડાર્ક કલરની અથવા તો બ્લેક કલરની બોટલમાં રાખવામાં આવે છે, એટલા માટે કે એ સન રેઝ સાથે રિએક્શન કરી અને બીજા ફોર્મમાં ચેન્જ થાય એ માટે AgNO3ને છે આવી ડાર્ક બોટલમાં રાખવામાં આવે છે. હવે આ સોલ્યુશનમાં આપણે એડ કરવાનું છે AgNO3નું દ્રાવણ. AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. મેં AgNO3નું નાખ્યું એટલે મને આમાં છે એ દ્રાવણમાં આવો ક્યાંક રંગ મળ્યો, પરંતુ એક પણ કલરના અવક્ષેપ છે એ જોવા મળતા નથી. મથી નથી મને દહીં જેવા સફેદ અવક્ષેપ મળતા. આમાં તમને એવું લાગે કે કદાચ આછો પીલો રંગ, પરંતુ આછો પીલો રંગ છે એમાં કોઈ અવક્ષેપ છે નહીં. સોલ્યુશનમાં એક પણ પ્રકારના અવક્ષેપ જોવા મળતા નથી, એટલે આપણે કહી શકીએ કે નથી આછા પીલા અવક્ષેપ, એક પણ પ્રકારના અવક્ષેપ છે નહીં. આનો મિનિંગ એવો થાય કે આપણા હેલોજન તત્વમાંના ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે એ પણ ગેરહાજર છે. આ લેસન ટેસ્ટ થઈ ગઈ. હવે લેસન ટેસ્ટના આધારે અનુમાનમાં આપણે કહી શકીએ નથી આપણને નાઇટ્રોજન તત્વ મળ્યું, નથી આપણને એસ તત્વ મળ્યું કે નથી આપણને કોઈ હેલોજન તત્વ મળ્યું. એટલે કે આપણા કાર્બનિક પદાર્થમાં કયા તત્વ સમૂહ હશે, તો કંઈ CH અને O, એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ ત્રણ તત્વ છે આપણને મળ્યા છે. હવે આપણે આવે છે કે લેસન ટેસ્ટ થઈ ગયા બાદ ક્રિયાશીલ સમૂહની પરખ કસોટી. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણા કાર્બનિક પદાર્થમાં કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે. એના માટેનું તમને એક આખું ટેબલ આપવામાં આવ્યું છે પ્રેક્ટિકલ બુકમાં. તો આ ટેબલ તમે જોવો જ્યાં છે કે ક્રિયાશીલ સમૂહની પરખ કસોટી. તો આપણને અત્યારે મળ્યું છે ક્રિયાશીલ સમૂહ CH અને O લેસન ટેસ્ટના આધારે. પછી આપણે જોવાનો રહે કે પદાર્થનો રાસાયણિક સ્વભાવ. હવે આપણો પદાર્થનો રાસાયણિક સ્વભાવ આજનો એસિડ નથી, નથી ફિનોલ. આપણો પદાર્થનો રાસાયણિક સ્વભાવ છે તટસ્થ. એમાં બે પદાર્થ હોય, ઘન અને પ્રવાહી. હવે અહીંયા તમને એવું કીધું છે ઘન પદાર્થ માટેના ક્રિયાશીલ સમૂહ અને પ્રવાહી પદાર્થ માટેના ક્રિયાશીલ સમૂહ. જ્યારે આજે આપણો આ પદાર્થ છે સોલિડ, એટલે આપણા ક્રિયાશીલ સમૂહ B આવશે, કાર્બોહાઇડ્રેટ અને હાઇડ્રોકાર્બન એ બંનેમાંથી એક હશે. તો હવે આપણે કરવાની રહેશે આ ઘન પદાર્થ માટે જે ક્રિયાશીલ સમૂહ આપ્યા છે એ બંનેમાંની ટેસ્ટ. આમાંથી કાર્બોહાઇડ્રેટ છે કે હાઇડ્રોકાર્બન છે આપણે ટેસ્ટ કરવાની રહેશે. એના માટેનું આપણે પેઇસ ફેરવીએ એટલે તમને આગળ જતાં છે એ પદાર્થના રાસાયણિક સ્વભાવના આધારે આપણને ટેસ્ટ છે એ જોવા મળશે. હવે આપણા પદાર્થનો રાસાયણિક સ્વભાવ તટસ્થ છે. આપણા પદાર્થમાં બે ક્રિયાશીલ સમૂહ હોઈ શકે, એક તો કાર્બોહાઇડ્રેટ અને સેકન્ડ આવે કે હાઇડ્રોકાર્બન. હવે આપણો છે એ રાસાયણિક સ્વભાવ એ તટસ્થ છે, એટલે આપણે પહેલાં ટેસ્ટ કરશું કાર્બોહાઇડ્રેટની. જો કાર્બોહાઇડ્રેટ હાજર છે કે ગેરહાજર એના આધારે આપણે ટેસ્ટ કરશું નેક્સ્ટ હાઇડ્રોકાર્બનની. તો એનામાં આ ત્રણ ટેસ્ટ આપી છે એમાંથી આપણે પરખ માટે કોઈ પણ એક ટેસ્ટ કરશું. તો અત્યારે આપણે ટેસ્ટ કરશું પદાર્થ પ્લસ ફેલિંગ A પ્લસ ફેલિંગ Bનું દ્રાવણ અને પછી એને ગરમી આપી અને જોશું કે CU એટલે કોપર ઓક્સાઇડના રાતા અવક્ષેપ મળે છે કે નથી મળતા. હવે હું એક ટેસ્ટ ટ્યુબમાં લઈશ આપણો કાર્બનિક પદાર્થ. એમાં એડ કરવાનું છે ફેલિંગ A અને ફેલિંગ Bનું દ્રાવણ. આ છે આપણું ફેલિંગ Aનું દ્રાવણ અને આ બીજી બોટલમાં રાખેલું છે આપણું ફેલિંગ Bનું દ્રાવણ. બંને છે હું સરખા પ્રમાણમાં એડ કરીશ. પહેલાં હું એડ કરીશ ફેલિંગ Aનું દ્રાવણ. અને હવે હું એડ કરીશ આમાં ફેલિંગ Bનું દ્રાવણ. ફેલિંગ A તેમજ ફેલિંગ Bનું દ્રાવણ મેં એડ કરી દીધું છે અને પછી એને આપણે આપવાની છે ગરમી, એટલે કે બર્નરની મદદથી એને ગરમ કરવાનું છે. એના માટે આપણે ટેસ્ટ ટ્યુબ હોલ્ડરનો યુઝ કરશું. આ સોલ્યુશનને મેં ગરમ કર્યું તો મને આ સોલ્યુશનમાં જે કોપર ઓક્સાઇડના છે એ રાતા અવક્ષેપ, રાતા મીન્સ કે
ब्राउन रंगना रेडिश शेड उपरना अवक्षेप जे मळे एने राता अवक्षेप कहेवामां आवे। परंतु आमां जोईए तो फेलिंग सोल्यूशनो जेवो कलर हतो एवो आपणने क्यांक कलर जोवा मळे छे, पण एक पण प्रकारना अवक्षेप छे आमां आपणने जोवा मळता नथी, एटले आपणे दर्शावी शकीए तो एक पण प्रकारना अवक्षेप मळ्या नथी। आनो मीनिंग एवो थाय के आपणो कार्बोहाइड्रेट क्रियाशील समूह छे ई गैरहाजर, एक पण टेस्ट आपणे आ पहेली एक जे टेस्ट करी ई पण मळी नथी, तो बाकीनी बीजी टेस्ट करवानी रहती नथी कारण के ई नहीं मळे। हवे पछी बीजो आपणो क्रियाशील समूह रहेलो छे हाइड्रोकार्बन, એટલે કે આપણા સંયોજનમાં બીજો ક્રિયાશીલ સમૂહ હતો હાઇડ્રોકાર્બન, એની હું ટેસ્ટ કરીશ કે પદાર્થ પ્લસ ક્લોરોફોર્મ પ્લસ નિર્જળ AlCl3 નારંગી લીલો કે ભૂરો અથવા તો જાંબલી રંગ મળે તો હાઇડ્રોકાર્બન ક્રિયાશીલ સમૂહ ચોક્કસ હાજર, એ ટેસ્ટ આપણે કરવાની રહેશે। હવે મેં એક ટેસ્ટ ટ્યુબમાં એડ કર્યું હતું પદાર્થ પ્લસ ક્લોરોફોર્મ પ્લસ નિર્જળ AlCl3, એટલે કે મને છે એ નારંગી રંગ જેવો કલર છે આવા સોલ્યુશનમાં જોવા મળ્યો। આનો મિનિંગ એવો થાય કે આપણો જે હાઇડ્રોકાર્બન ક્રિયાશીલ સમૂહ છે એ હાજર, આજનો આપણો ક્રિયાશીલ સમૂહ મળી ગયો આપણને હાઇડ્રોકાર્બન। હવે ક્રિયાશીલ સમૂહ મળી ગયા બાદ આપણે ટેસ્ટ કરવાની રહી પદાર્થની પરખ કસોટી, કે પદાર્થ આપણો હવે કેવો છે ક્રિયાશીલ સમૂહ ખબર પડી ગઈ, તો એના માટેની પરખ કસોટી કરવા માટે આપણે જોવું પડે લીઠામાં। આપણને ક્રિયાશીલ સમૂહ નક્કી થઈ ગયા બાદ આપણે કરવાની છે પદાર્થની, તો આમાં જુઓ તો તમને આપ્યું છે કે એસિડિક સ્વભાવ એ નથી આપણો, પછી ફિનોલ ક્રિયાશીલ સમૂહ નથી, આપણો કાર્બોહાઇડ્રેટ ક્રિયાશીલ સમૂહ નથી, આપણો ક્રિયાશીલ સમૂહ છે આજનો હાઇડ્રોકાર્બન ક્રિયાશીલ સમૂહ। તો હાઇડ્રોકાર્બન ક્રિયાશીલ સમૂહમાં પદાર્થની પરખ કસોટી કરવા માટે આવા દરેકની એક એક ટેસ્ટ કરવી પડે ત્યારે આપણને ખબર પડે કે આપણો કાર્બનિક પદાર્થ કયો છે। તો પરખ કસોટીમાં બધાને એક એક ટેસ્ટ લખવાની રહેશે। હવે આપણે જોઈએ તો કે આપણો જે પદાર્થ છે એમાં આપણે આ ટેસ્ટ કરી હતી પદાર્થ હમણાં જ હજી હાઇડ્રોકાર્બન ક્રિયાશીલ સમૂહની, કે પદાર્થ પ્લસ ક્લોરોફોર્મ પ્લસ નિર્જળ AlCl3, તો આપણને છે એ નારંગી રંગનું દ્રાવણ મળ્યું હતું, પીળા રંગનું દ્રાવણ મળ્યું હતું નહીં। એનો મિનિંગ એવો થાય કે બેન્ઝીન છે એ ગેરહાજર, અને મેઇન વસ્તુ એ જોઈએ તો બેન્ઝીન છે એનું ઉત્કલન બિંદુ આપ્યું છે। હવે ઉત્કલન બિંદુ શેનું હોય, તો હંમેશા પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ હોય, એનો મિનિંગ એવો થાય કે બેન્ઝીન છે એ લિક્વિડ ફોર્મમાં હશે, એટલે આપણો બેન્ઝીન પદાર્થ છે એ આપણને ગેરહાજર મળશે। પછી નેક્સ્ટ વાત આવે કે ટોલ્યુઇન, તો ટોલ્યુઇનની જોઈએ તો એનો પણ કેવું છે પદાર્થ, તો કે ઉત્કલન બિંદુ આપ્યું છે, એનું ઉત્કલન બિંદુ આપણને આપવામાં આવ્યું છે 110°C, એટલે કે આ જે પદાર્થ છે એ પણ કેવો છે, તો કે લિક્વિડ હશે। તો આપણો પદાર્થ આજનો, તો આપણો પદાર્થ આપણે જોયું તો આજનો આપણો પદાર્થ સોલિડ ફોર્મમાં હતો, લિક્વિડ પદાર્થ આપણો ગેરહાજર છે, એટલે ટોલ્યુઇનની પણ આપણે ટેસ્ટ કરવાની રહેશે નહીં। હવે વાત આવે કે આ બે પદાર્થ વિધા જે બંનેના ગલન બિંદુ આપ્યા છે, આપણો પદાર્થ છે એ એરોમેટિક છે એને ક્યાં આધારે નક્કી થયું, કારણ કે આપણે પદાર્થને સળગાવ્યો તો આપણને મેશવાળી જ્યોત મળી હતી, એટલે આપણે કહી શકીએ કે આપણો જે કાર્બનિક પદાર્થ છે એ એરોમેટિક હોઈ શકે, આ બંને એરોમેટિક છે। તો આપણો નેક્સ્ટ પદાર્થ છે કે નેપ્થેલિન, અને નેક્સ્ટ છે કે એન્થ્રેસિન। હવે આમની ટેસ્ટ જોઈએ તો આ જે વાસ મેં તમને કીધી હતી કે મને ડામરની ગોળી જેવી આવી હતી, આ તો ડામરની ગોળી જેવી વાસ છે। પછી પદાર્થ છે એ સફેદ છે, સ્ફટિકમય, એટલે કે એને જો આપણે ટચ કરીએ તો આપણને દાણાદાર એટલે લાગે તો પદાર્થ સ્ફટિકમય, અને જો એકદમ લીસો પાવડર જેવો લાગે તો એ અસ્ફટિકમય, આ પદાર્થ છે એ સ્ફટિકમય છે। પછી ઘન પદાર્થ છે, આપણો ઠંડા પાણીમાં કેવો છે અદ્રાવ્ય, પરંતુ ગરમ પાણીમાં દ્રાવ્ય થાય છે। પછી આપણે આ ટેસ્ટ કરી હતી હમણાં પદાર્થ પ્લસ ક્લોરોફોર્મ પ્લસ નિર્જળ AlCl, એટલે કે આપણને ભૂરા રંગનું નહીં એમાં ઓરેન્જ શેડનું આપણને દ્રાવણ છે મળ્યું હતું। હવે તો આની એક બે ટેસ્ટ આપણને મળે છે। પછી આપણે જોઈએ તો કે એન્થ્રેસિન, એટલે કે પીળાશ પડતો લીલો રંગ આપણો પદાર્થ નથી આજનો, આપણો આજનો પદાર્થ કેવો છે રંગવિહીન અને સફેદ, રંગવિહીન અથવા તો તમે સફેદ કહી શકો। તો અહીંયા જુઓ તો આપણો સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે, પછી તો કે અહીંયા પીળાશ પડતો લીલા રંગનો પદાર્થ નથી આપણો, એટલે આપણે પદાર્થ કેવો છે, તો કે એન્થ્રેસિન આપણો પદાર્થ ગેરહાજર હોઈ શકે, કારણ કે આપણે રંગ લીલો અથવા તો પીળો છે નહીં। પછી હવે આપણે જોવાનું રહેશે અને એક ટેસ્ટ છે કે પદાર્થનું આલ્કોહોલીય દ્રાવણ, એટલે કે પદાર્થનું આલ્કોહોલ તરીકે આપણે યુઝ કરી શકીએ મિથેનોલ અથવા તો ઇથેનોલ આલ્કોહોલીય દ્રાવણ, તો એમાં જોઈએ પ્લસ પિક્રેટનો પીળો રંગ આપે છે કે નથી આપતો, એમાં આપણે એડ કરશું પિક્રેટ અને જોઈએ કે પદાર્થ છે એ પીળો રંગ આપે છે અથવા તો નથી આપતો।
આની એક ટેસ્ટ આપણે કન્ફર્મેટિવ કરી અને જોઈ. હવે આપણે એની એક ફાઇનલ ટેસ્ટ કરી લઈએ કે આપણો પદાર્થ નેફથેલિન છે કે નથી. તો આપણે એક ટેસ્ટ ટ્યુબમાં લેવાનો છે આપણો પદાર્થ. અમે લીધો છે થોડોક આપણો પદાર્થ, એમાં એડ કરવાનું છે આલ્કોહોલ. આલ્કોહોલ તરીકે હું મિથેનોલ અથવા તો ઇથેનોલ કોઈનું પણ સોલ્યુશન યુઝ કરી શકું. આમાં હું એડ કરું છું આલ્કોહોલ. આમાં મેં એડ કરી દીધું આલ્કોહોલનું સોલ્યુશન. હવે આમાં એડ કરવાનું છે પિક્રેટ અને જોવાનું છે કે પિક્રેટનો પીળો રંગ આપે છે કે નથી આપતો, જે પીળો રંગ છે એઝ ઇટ ઇઝ રાખે છે કે નથી રાખતો. હું એડ કરું છું આમાં પિક્રેટ સંયોજનો. તો જુઓ તો પિક્રેટ સાથે છે આપણા સોલ્યુશનનો એકદમ પીળો રંગ આપણને જોવા મળ્યો. પહેલાં આપણું સોલ્યુશન કલરલેસ હતું, ત્યારબાદ આપણને પિક્રેટનો પીળો રંગ છે એ જોવા મળ્યો. આનો મિનિંગ એવો થાય કે આપણું જે આજનો કાર્બનિક પદાર્થ છે એ નેફથેલિન હાજર છે. તો આ હતો આજનો આપણો કાર્બનિક પદાર્થ જે હતો નેફથેલિન. રાસાયણિક સ્વભાવ હતો એનો તટસ્થ. તો હવે આપણે પ્રેક્ટિકલ લખવાનો કઈ રીતના, તો લખશું આપણે પહેલાં હેતુ કે આપેલ કાર્બનિક પદાર્થનું ગુણાત્મક પૃથ્થકરણ કરવું અને કૌંસમાં પદાર્થનું નામ. પહેલાં આપણે બધી કરશું પ્રાઇમરી ટેસ્ટ, જેમાં સ્થિતિ, રંગ, વાસ, પોર્સેલિન પીસ ઉપર એને ગરમ કરતા, પછી બાઇલસ્ટાઇન કસોટી એટલે કે કોપર ફોઇલ ઉપર ગરમ કરતા, પછી સોડાલાઇમ કસોટી, સંતૃપ્તતા અથવા તો અસંતૃપ્તતા કસોટી, પછી દ્રાવ્યતા કસોટી લખવાની રહેશે, પછી પદાર્થનો રાસાયણિક સ્વભાવ નક્કી કરવાનો છે. આજનો આપણા કાર્બનિક પદાર્થનો રાસાયણિક સ્વભાવ તટસ્થ હતો. પછી પદાર્થ પ્લસ NaOH પ્લસ ગરમી, પદાર્થ પ્લસ H2SO4 પ્લસ ગરમી. પછી આવે કે તત્વોની પરખ એટલે કે લેસન ટેસ્ટ આપણે કરવાની રહેશે. એમાં આપણે N તત્વની, S તત્વની, N અને Sની અને હેલોજનની. તો આપણે આજે છે એ કાર્બનિક પદાર્થમાં તત્વ સમૂહ મળ્યો CH અને O, બાકીના N, S, હેલોજન એ બધા આપણને ગેરહાજર મળ્યા. પછી આપણે કરીએ છીએ ક્રિયાશીલ સમૂહની પરખ એટલે કે CHO રાસાયણિક સ્વભાવ તટસ્થ. આપણા બે ક્રિયાશીલ સમૂહ કાર્બોહાઇડ્રેટ અને હાઇડ્રોકાર્બન એ બંનેની ક્રિયાશીલ સમૂહની આપણે પરખ કસોટી કરી, એટલે કે પદાર્થની પહેલાં કાર્બોહાઇડ્રેટ સમૂહ આપણને ગેરહાજર મળ્યો, પછી આપણે કરી કાર્બોહાઇડ્રેટની કસોટી તો એ આપણને હાજર મળ્યો. પછી આવે કે ક્રિયાશીલ સમૂહની નિર્ણાયક કસોટી, એમાં હાઇડ્રોકાર્બનની આપણે નિર્ણાયક કસોટી કરી. પછી આવે કે પદાર્થની પરખ કસોટી. આપણા આજના પદાર્થમાં હતા ચાર પદાર્થ. પહેલો હતો બેન્ઝીન, સેકન્ડ હતો ટોલ્યુઇન, પછી હતો મેટાઝેલિન અને નેફથેલિન. તો આપણો આજનો આ પદાર્થ હાજર થયો નેફથેલિન. પછી પદાર્થની નિર્ણાયક કસોટી, તો એમાં નેફથેલિનની જે બધી ટેસ્ટ આપ્યું એ બધી આપણે નિર્ણાયક કસોટીમાં લખવાનું રહી અને લાસ્ટમાં આપણે લખવાનું રહી આવી રીતના રિઝલ્ટ્સ. રિઝલ્ટમાં લખવાનું રહે પદાર્થ સંતૃપ્ત છે, અસંતૃપ્ત છે, એરોમેટિક છે કે એલિફેટિક છે. આજનો આપણો પદાર્થ એરોમેટિક છે. રાસાયણિક સ્વભાવ તટસ્થ મળ્યો છે. હાજર તત્વ તો કે CH અને O, ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોકાર્બન, ગલનબિંદુ છે આપણું 80°C, પદાર્થનું નામ છે નેફથેલિન અને પદાર્થનું બંધારણીય સૂત્ર છે બે બેન્ઝીન રિંગ જોડેલી અને જે સ્ટ્રક્ચર બને એને આપણે નેફથેલિન કહીએ છીએ. તો આ હતો આજનો તમારો નેફથેલિનનો પ્રેક્ટિકલ. હવે આપણે જ્યારે મળશું ત્યારે નેક્સ્ટ કોઈ બીજા નવા કમ્પાઉન્ડ સાથે મળશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.